જય હિન્દ દોસ્તો, જય માં ભારતી. હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. અને આજે મારે તમને એવા વ્યક્તિની મુલાકાત કરાવી છે કે સાહેબ, જેમના વિશે હું કહું કે જેમણે શબ્દને જાણ્યો છે, શબ્દને માણ્યો છે. અને હા, શબ્દ વિશે કહેવાય છે ને કે શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે તો દૂસરો કરે ઘાવ. સાહેબ, ગુજરાતનું જેમણે ગૌરવ કહી શકાય અને જેમણે સાંભળવા એ આપણા જીવતરનો એક લ્હાવો કહી શકાય, શબ્દના એમ કહેવાય કે અદ્ભુત જાણતલ મરમી એવા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર વાર્તાકાર શ્રી ગોપાલભાઈ બારોટ. મેં તમને કીધું એમ કે જેમણે સાંભળવા એ આપણા જીવનનો એક લ્હાવો છે, આપણા ગુજરાતનું ગૌરવ છે. અને હા, કે ગુજરાત સરકારે પણ જેમને કલા ક્ષેત્રના સૌથી મોટા પુરસ્કાર એવા ગુજરાત ગૌરવ પુરસ્કારથી નવાજેલા છે. અને અમારી ઉંમરમાં તો ઘણો બધો તફાવત છે, પણ કહેવાનો મતલબ એ છે કે અમારી બંનેનો જે સંબંધ જે છે ને એ મિત્રતાથી કમ નથી. અને મને પણ જેમની પાસેથી લોકસાહિત્યની ઘણી બધી પ્રેરણા મળી છે અને મળતી રહે છે, અને એ જેમની હૂંફ હંમેશા મને સાહિત્ય ક્ષેત્રે મળી છે, એવા શ્રી લોકસાહિત્યકાર ગોપાલભાઈ બારોટ જેમને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, ત્યારે હું તમારા બધાની એમ કહેવાય કે લાગણીઓને વશ થઈ અને એમની પાસે જ્યારે આવ્યો છું ત્યારે આપણે સાંભળીએ સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ગુજરાત ગૌરવ એવા ગોપાલભાઈ બારોટ. મુરાદમ કહે જો સહી કરકે દેખા ખુદા ને ક્યાં છો જકલ મે ન જાતા. પરમેશ્વરની પરમાત્માની કૃપા કેટલી હોય છે બાપ, એની કેટલી પરમ કૃપા. સાહેબ, તમે વિચાર કરો, કીડીને કણ અને હાથીને મણ દેનારો મારો વાલો, કોઈ દી તમને અને મને પૂછ્યા ઉઠાડે પણ કોઈ દી પૂછ્યા મારો વાલો ઉડાવતો નથી. આજ એની કૃપા, આનાથી મોટી જગતમાં કૃપા જ ન હોય. એને આંખ બે આપી દેખાય એક, એને કાન બે આપ્યા સંભળાય એક, આ દિશામાંથી જુદો અવાજ આવે, આ દિશામાંથી જુદો અવાજ આવે, એવું કોઈ દી ન બન્યું. દિશા જુદી જુદી બંને કાનની, તોય તમને સંભળાય એક. કેટલી કૃપા, આંખ બે દેખાય એક, આંખે જુદું દ્રશ્ય દેખાય, આંખે જુદું દ્રશ્ય દેખાય એવું નહીં, એની એટલે પરમ કૃપા ઈશ્વરની. અને એટલા માટે સાહેબ કે ખુદા ખૈલ કરતા વિના હકન બકતા હિસાબો રખતા ને ખાતા વિચારે. સાહેબ, ઈશ્વરની જે કૃપા છે, પરમાત્માની જે કૃપા છે, એની તોલે જગતમાં કોઈ આવતું નથી. વ્યાસ હોય લિખતા વિના હકન બકતા અને હિસાબો મે રખતા ને ખાતા વિચારે. એક મુસ્લિમ મુરાદ સાઈ એમ લખે છે સાહેબ. આપણને એમ થાય શું મુરાદ સાહેબ, શું એક મુસ્લિમ કવિએ લખ્યું છે સાહેબ. એની 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 આપણે ત્યાં આ પરંપરા હતી, સૂફી સંતો આપણા આપણા દેવો ઉપર લખતા અને આપણા મુસ્લિમો ઉપર લખતા. સાહેબ, એક અદ્ભુત મુરાદસાઈની કથા છે. મુરાદસાઈ નાના 10 વર્ષના બાળક, અને એમ કહેવાય છે કે વડોદરાની અંદર એક કવિને જેલમાં પૂરેલા અને પરમ વક્તા પરમ કવિ કાનદાસજી મેડુ, ચારણ કવિ ચારણ મહાત્મા કાનદાસજી મેડુ જેલમાં પૂરેલા, અને ગમે કારણ હોય ખબર નથી, અનેક દેવી દેવતાઓની સ્તુતિ કરી, અનેક દેવી દેવતાઓને વિનંતી કરી, પણ કોઈ દેવી દેવતાઓનો એમ કહેવાય છે કે જેલમાં છોડાવવાનો કોઈ સહયોગ ન મળ્યો. અને અંતે અને કાનદાસજી મેડુએ એમ કહેવાય છે કે દરિયાદેવને સ્તુતિ કરી અને અચનંક માથે કડી યાવત સગત કાયદે સોપ્યો, વળ હલન ચલન અતિ વિપતિ થાન કહે જપતી કયો, દુલાઈ મામત પીર દરિયા ભેડકટ ભેડી ભગો. અને એ વખતે એમ કહેવાય છે ધડોધડ કવિના હાથની ભેડીઓ તૂટી ગયેલી દરવાજાના, એની મેળે મેળે જેલના ખુલી ગયેલા અને બહાર નીકળ્યા. એ વખતે એક 10 વર્ષનો દીકરો હોકો ભરીને ઉભેલો અને કવિરાજને કીધું, લ્યો બાપુ આ ડુંગાની બે ફૂંક લઈ લ્યો. અને ત્યારે કીધું, બેટા તું અહીંયા ક્યાંથી? સંતરી જે જેલનો હતો ને એને એમ કીધું, બાપુ આપને જેટલા દિવસથી આપ જેલમાં છો એટલા દિવસથી આ છોકરો રોજ હોકો ભરીને આવી ઊભો હોય છે કે આજ કવિરાજ બહાર નીકળે. તમે ક્યારે બહાર નીકળો એ તો ખબર નહોતી, તમે બહાર નીકળો અને તરત તમને હોકો ન મળે ને, તમારે હોકાની ટેવ હતી, એટલા માટે આ છોકરો તો રોજ હોકો લઈને ઊભો હોય છે. અને એ વખતે કવિરાજને એના માથે મોજ આવી ગઈ અને માથે હાથ મૂકી અને એટલું કીધું, જા બેટા
આજથી સીધો તું, આજથી તું મુરાદ નહીં, આજથી તું મુરાદ સાંઈ ગણાય છે. એક કવિના આશીર્વાદથી આવડો મોટો સંત મુરાદ સાંઈ મળ્યો સાહેબ, જેને અનેક કવિતાઓ અને અનેક ગ્રંથો અને અનેક ભજનો અનેક સવૈયાઓ આપણને આજ પણ મળે છે. જય માતાજી, જય માતાજી.